સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા ચાર રસ્તા નજીકથી એક ટેમ્પોમાં ટ્રોલીની નીચે ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા ચાલકની ધરપકડ કરી છે. પોલીસે ચોરખાનામાંથી 1.46 લાખના વિદેશી દારૂ સહિત કુલ 4.47 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે લીધો છે. સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ રંગના ટેમ્પો નંબર GJ5BT7913 નો ચાલક ટેમ્પામાં પાછળની ટ્રોલીની નીચે બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી બારડોલી સુરત રોડ પર પલસાણા તરફ જઈ સુરત શહેર તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે પલસાણા ચાર રસ્તા પાસે ફોજ ગોઠવી હતી. પોલીસ શંકાસ્પદ ટેમ્પો આવતા ટેમ્પો ચાલક અનવર ઇબ્રાહીમ ગરાસિયા રહે ઉનગામ સુરતની ધરપકડ કરી હતી. પોલીસે ટેમ્પોની પાછળની ટ્રોલીની નીચે બનાવેલા ચોરખાનામાં તપાસ કરતા અંદરથી 288 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 1,46,400 હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પો રૂપિયા 3 લાખ, મોબાઈલ ફોન કિંમતી રૂપિયા 500 અને રોકડ રૂપિયા 200 મળી કુલ 4,47,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જિગ્નેશ પટેલ અને રાજેશ નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.